તો મને ચાર પાંચ પ્રશ્નો ટૂંકમાં તમારા તરફથી જે ફીડબેક આવી હતી એનો થોડો સુધારાની આપણે વાત કરીએ કે એક તો ફોન્ટનો ને એનો થોડો ઇસ્યુ હતો એ તમને હવે ટૂંકમાં બને ત્યાં સુધી ઓગણીસમાં ચેપ્ટરથી આપણે નહીં રહે એવું કરશું બરાબર તમને જે ડાઉટ્સ માટેનો જે તમારે વોટ્સએપ નંબર મારો એક જોઈતો હતો તો કે એમનો એક નંબર છે છોતેર અઠ્ઠાણું છોતેર છોતેર જીરો આઠ બરાબર છે તો એ નંબર છે એ ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ છે બરાબર તમને કાંઈ પણ ડાઉટ હોય તો એમની ઉપર મને વોટ્સએપ કે કોલ કરજો તો હું તમને કેટલો ઝડપથી એમાં આન્સર આપીશ અને ત્રીજી વસ્તુ કે જ્યારે જ્યારે આવી રીતના ક્યારેક લેક્ચર કંઈક ટેકનિકલ એરરના કારણે લાઇટનો હોય માની લો કે અથવા તો નેટની કનેક્ટિવિટીનો ઇસ્યુ હોય અથવા બીજા કંઈ પણ પ્રશ્નો હોય અથવા તો તમે ડાયરેક્ટ સ્કૂલે નથી આવી શક્યા બરાબર ત્યારે એ સમયે આપણે જે લેક્ચર લેવાય છે એ તમારો મિસ ન થાય એના માટે આપણી એક એપ્લિકેશન છે એચ ટચ સાયન્સ એકેડેમી કરીને પ્લે સ્ટોરની અંદર અંદર મોટા ભાગે આપણે આપણે દરેક લેક્ચર અપડેટ કરી દેતા હોઈએ છીએ કંઈ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ અથવા કોલ કરજો તો હું તમને તમારે જે કઈ પ્રોબ્લેમ હોય એનું આપણું ડાઉટનું સોલ્યુશન આપણે કરી દેસુ તો આ બે ત્રણ પ્રશ્નો એવા હતા કે જે તમને રૂટીનમાં ફેસ કરવા પડતા હતા બરાબર તો એ વસ્તુને આપણે અહીંયા રિઝોલ્વ કરી અને એપ્લિકેશનથી તે દરેક વિડીયો તમે સાથે સાથે જોઈ શકશો પ્લસ એનાથી ફાયદો એ થશે કે તમે તમારી અનુકૂળતા એ રીતે એ લેક્ચર એટેન્ડ ફરીવાર રિપીટ રિવિઝનના સ્વરૂપમાં કરી શકો કારણ કે એક સમયમાં દરેક વસ્તુ સમજાય એ જરૂરી નથી એટલે આપણે જે રેકોર્ડ જે હું તમને ભણાવું છું એ બધું રેકોર્ડિંગ કરી અને એ એપ્લિકેશનની અંદર તમને મળી જશે અત્યારે એમનો કોઈ ચાર્જીસ નથી એટલે તમે ટૂંકમાં ફ્રી જ છે અને તમે તમારા માટે આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે તો હમણાં તે થોડી જે ચોથો લેક્ચર હતો એ ખૂબ જ વધારે હતો બરાબર હૃદય ચક્ર અને એ બધી વસ્તુનું હતું તો એનાથી આપણે જાન્યુઆરી વોટ્સએપમાં આવ્યું હતું એ તમારા માટે મોકલું છું કે ભાઈ સુની પડી કબર એ દિયા જલાતે જાના ખુશીઓ પે હમ ઝંડા લહેરાતે જાના ઉજડે હુએ ચમન મેં એક ગુલ ખિલાતે જાના બહેતે હુએ રુધિર મે દામન ભીગોતે જાના કે યારો ન ભૂલ જાના આ એક સરસ બે ચાર લીટી લખી કે જે શહીદોને શ્રદ્ધાંજલિના સ્વરૂપે તો છવ્વીસમી જાન્યુઆરી હજી હમણાં જ ગઈ છે જસ્ટ બરાબર તો એમને રિલેટેડ એક મને એવું લાગ્યું કે ભાઈ એટલીસ્ટ શહીદોને શ્રદ્ધાંજલિ તો આપણે આપીએ બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં પણ એટલીસ્ટ શ્રદ્ધાંજલિ આપીએ એના ભાગરૂપે આપણે અહીંયા બે લાઈન કીધી હતી મેં તમને તો હવે આપણે મૂળ મુદ્દા ઉપર એટલે કે ચેપ્ટર અઢાર દેહજળ અને પરિવહન બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન જે લેકચર પાંચ છે ચાર લેક્ચર લેકચર મેં તમને કીધું એપ્લિકેશન ની અંદર અવેલેબલ છે ને સાહેબી રીતે ત્યાં તમને ટૂંકમાં દેખાડી દીધો હશે અત્યાર સુધીમાં બરાબર એમને પણ મેં મોકલી આપેલો છે અને આ જેટલો આપણે તમને અહીંયા લખાઈ લખાય નહીં તો ચિંતા નહીં કરતા કારણ કે આની બધા જે દરેકની પીપીટી તમને હું તમે કહેશો ને જે માંગશે એમને વોટ્સએપ ઉપર મોકલી દઈશ અથવા તો અમારી જે એપ્લિકેશન છે એમની અંદર પણ ત્યાં તમને મળી રહેશે બરાબર એટલે કાંઈ એવી ચિંતા નહીં કરતા લખવામાં ક્યારેક મિસ્ટેક થઈ જાય અથવા તો મારું સ્પીડ છે શક્ય એટલી ઓછી રાખીશ પણ તો એ રહી જાય તો ચિંતા નહીં કરતા એ પીપીટીમાંથી તમે ડાયરેક્ટલી તમારું રિવિઝનના ભાગરૂપે મટિરિયલના સ્વરૂપમાં તમને એ મળી રહેશે તો હવે વાત કરીએ લો કે ની બરાબર ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ કે જે છે શું છે તો કે ઈસીજી શું પેલા તો કાર્ય કરે ઈસીજીનું એક પ્રકારનું ઈસીજી હૃદય ચક્ર દરમિયાન હૃદય વિદ્યુત પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન કરે છે ઈસીજી ઇઝ અ ગ્રાફિકલ રિપ્રેઝેન્ટ ઓફ ઇલેક્ટ્રિક એક્ટિવિટી ઓફ ધ હાર્ટ ડ્યુરિંગ કાર્ડિયક સાયકલ એટલે કે કાર્ડિયક સાયકલ દરમિયાન આપણા શરીરની અંદર જે જે ને તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી તો એ જે લેક્ચર છે એમની અંદર એસેનોડ નું જે એક્શન પોટેન્શિયલ જેને આપણે શું કહીએ કલા વિસ્થિતિમાં તો એની જે રિલેટેડ વાત છે એ આપણું એનું માપન કોણ કરે એનું આલેખન કોણ કરે પણ એ રેખાંકિત સ્વરૂપમાં બરાબર તો કે ઈસીજી એક હૃદય ચક્ર દરમિયાન હૃદય વિદ્યુત પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન છે એટલે ટૂંકમાં આપણને જે આપણે સાદી ભાષામાં આપણે કહીએ એક પ્રકારની હૃદયની જે પટ્ટી આપણે કરીએ છીએ ઘણા વાર કહે છે કે ભાઈ માનો કે છાતીમાં દુખે તો પટ્ટી કઢાવી છે પટ્ટી એટલે શું તો કે ભાઈ એ ઈસીજી છે બરાબર સામાન્ય લેમેન શું કે એને પટ્ટી કે આપણે શું કહેવાનું છે એને ઇસીજી યોગ્ય ઈસીજી મેળવવા દર્દીને મશીન સાથે ત્રણ ઇલેક્ટ્રિક લીડને જોડીને ગતિવિધિઓનું સતત અવલોકન કરવામાં આવે છે કે ભાઈ એની જે ત્રણ લીડ છે એ જોડી દેવાની હોય હૃદયની સાથે બરાબર છે અને હૃદયનું જે ગતિવિધિ છે એનું સતત અવલોકન કરવામાં આવે એનો મતલબ એમ નથી કે મશીન સાથેના ત્રણ ઇલેક્ટ્રિકને જોડીને હૃદયની ગતિવિધિ એટલે છાતીના ઉપરના ભાગમાં એ કઈ રીતના આવે હું તમને વિડીયોમાં જ બતાવી દઈશ એટલે ચિંતા નહીં કરતા પહેલાં તો એક વસ્તુ સમજો કે હૃદયનું વિદ્યુત ક્રિય પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન કરે પહેલું એ પણ ક્યારે તો કે ચક્ર દરમિયાન બરાબર છે કાળિયા સાયકલ દરમિયાન બીજી વસ્તુ કે જે મશીન જે છે ઈસીજીનું બરાબર એમની સાથે ત્રણ ઇલેક્ટ્રિક લીડને હૃદયની સાથે ટૂંકમાં છાતીના ભાગે લગાડી અને હૃદયની ગતિવિધિનું સતત અવલોકન કરવામાં આવે બે કાંડા અને બે ડાબી બાજુની પગની ઘૂંટીએ બે બંને કાંડા બાજુ ટૂંકમાં બે બંને કાંડા ડાબા જમણા અને ડાબી બાજુની પગની ડાબી બાજુની પગથી ઘૂંટી સુધી એવી રીતના ટૂંકમાં ત્રણ લીડ છે એ જોઈન્ટ કરવામાં આવે બે બે કાંડામાં કરવાની અને ત્યાં એક પ્રકારનો એક લિક્વિડ લગાડવામાં આવે કે જેથી કરીને ત્યાં આપણી ગંદી ફેસ જે લો કે સ્કીનની સરફેસ હોય એ ક્લીન થાય અને ત્યાં આગળથી આપણો ઈસીજી લીડ આપણે ફિટ કરી શકીએ રદ ક્રિયાઓનો વિસ્તૃત મૂલ્યાંકન માટે ઘણા લીડ્સ બાર ને છાતી ભાગે જોડવામાં આવે છે મેં કીધું ને તમને કે ભાઈ એ કઈ રીતના હોય અમુક જે છાતીના ભાગે તે ચોંટાડવામાં લગાડવામાં આવે જેમાં જેની અંદર શું કરવાનું હોય કે જેમાં હૃદક્રિયાનું વિસ્તૃતમાં મૂલ્યાંકન જેનો આપણે એક ચાર જે ગ્રાફ બનાવવાનો છે એક જે છે એની વાત છે પેલું એ વિદ્યુત પ્રક્રિયાનું ત્રણ ઇલેક્ટ્રિક લીડને ને જોડીને હૃદયની ગી ગતિવિધિનું અવલોકન કરે ક્યાં ક્યાં જોડવાનું હોય બે કાના બે કાંડા એટલે કે ટૂંકમાં ડાબા અને જમણા હાથના કાંડા બરાબર છે અને બીજું ડાબી બાજુની પગથી ઘૂંટી સુધી ટૂંકમાં ડાબી બાજુની જે પગની ઘૂંટી હોય ત્યાં આગળ આપણે કરવાનું હોય ટૂંકમાં ત્યાં ત્રણ જગ્યાએ ટૂંકમાં લીડ છે એ લગાડવામાં આવે અને એના આધારે તે હૃદયની જે ગતિવિધિ છે એનું સતત અવલોકન કરવામાં આવે ઈસીજી નો દરેક ઉન્નત એટલે કે પીક પી થી ટી અક્ષરોથી ઓળખવામાં આવે છે એટલે કે ઈસીજી છે એમનો જે દરેક ઉન્નત એટલે પીક જેને કહેવાય આપણે આદિ ભાષા પીક સમજો ને તો વધારે ઉન્નત નહીં સમજાય પીક પી થી ટી અક્ષરો સુધી ઓળખવામાં આવે છે પી ક્યુ આર એસ ટી જે હૃદયની વિશિષ્ટ વિદ્યુત ક્રિયા સાથે સંકળાયેલ છે પીથી ટી અક્ષરોને ઓળખવામાં આવે પીથી ટી બરાબર અને પી ક્યુ આર એસ ટી જે હૃદયની વિશિષ્ટ વિદ્યુત ક્રિયા સાથે સંકળાયેલ છે એટલે કે ટૂંકમાં જે રીતના હૃદય છે એ કઈ રીતના વિદ્યુત પ્રક્રિયામાં કામ કરતું હોય છે એ બધું કોના દ્વારા જાણવા મળે તો કે પીથી ટી સુધીના અક્ષરોથી ઓળખવામાં આવે છે એના આધારે આખું થતું હોય એક ગ્રાફ આપણે જોઈશું એક નોર્મલ રીતે આપણે જોઈશું એટલે તમને એક સમજાઈ જશે એટલે કે ઈસીજી નો દરેક ઉન્નત પી થી ટી અક્ષરો થી ઓળખવામાં આવે છે હવે પી તરંગ શું છે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જેને સંકુલ કહેવાય એ શું છે એ બધી વાત છે તો કે ભાઈ પી તરંગ પી તરંગ ને કર્ણક ની વિદ્યુત કીય ઉત્તેજના અથવા વિધ્રુવીકરણ ના સ્વરૂપે રજૂ કરવામાં હજી તમને આ જો કર્ણક ક્ષેપક ઉપર બે કર્ણક આવે નીચે ક્ષેપક આવે તમે જો વિડીયો મારો લાસ્ટ લેક્ચરનો ચોથા લેક્ચરનો ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો પછી જ આ લેક્ચર એટેન્ડ કરશો તો સમજાશે અધરવાઇઝ તમને આ લેક્ચરમાં ખાસ એટલું નહીં સમજાય એનું કારણ છે કે એનો બેઝ છે એ ચોથો લેક્ચર છે આપણી કાર્ડિયા સાયકલ છે હૃદયની જે સંરચનાઓ છે એ છે એના પટલ છે એમના કર્ણક છે એમાં ક્ષેપક છે એમાં દિવાલો છે બરાબર એમની અંદરનું જે કાંઈ વાલ છે એ પેલું ફરતું આવેલું પરિરદ આવરણ છે આ બધી વસ્તુના બધા મુદ્દાને તમે નહીં સમજોને તો તમને આજના લેક્ચરમાં કાંઈ નહીં સમજાય એટલે આજનો લેક્ચર ઈ તે માં છે અને આગલો જે લેકચર છે એ તે માં છે પહેલાં ચોથા નંબરનો લેકચર જોઈને પછી આગ સમજશો તો જ સમજાશે એટલે ફરીવાર તમને કહું છું કે પહેલાં ચોથો લેક્ચર અટેન્ડ કરજો પછી આ પાંચમો લેક્ચર કારણ કે એકબીજા સાથે ક્લોઝલી કનેક્ટેડ છે અધરવાઇઝ તમને આમાં કાંઈ નહીં સમજાય તો કે ભાઈ પી તરંગને કર્ણકની વિદ્યુત કી ઉત્તેજના અથવા તો વિધ્રુવીકરણના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તો બંને કર્ણકોનું સંકોચન દર્શાવે ક્યારે કર્ણકોનું સંકોચન થાય ક્યારેક ક્ષેપકોનું સંકોચન થાય કર્ણકોનું સંકોચન થઈને કયા વાલ ખુલે ક્ષેપકોનું સંકોચન થઈને કયો વાલ ખુલે એ બધી વસ્તુ ચોથા લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ અથવા તો હવે તમે જોઈ લેજો તો તમને આ બધું સમજવું સારું પડશે તો કે ભાઈ પી તરંગને કર્ણકની વિદ્યુત કી ઉત્તેજના અથવા તો વિધ્રુવીકરણના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે બરાબર કે જેમાં વિદ્યુત વિદ્યુતકીય ઉત્તેજના થાય કોની તો કે કર્ણકની પિતરંગ શું બતાવે છે તો કે ભાઈ કર્ણકની વિદ્યુતકીય ઉત્તેજના અથવા તો વિ ધ્રુવીકરણ અંગ્રેજીમાં શું કહેવામાં આવે તો કે ડીપોલરાઇઝેશન અને પુનઃ ધ્રુવીકરણ ને આ શબ્દ વારંવાર મારાથી બોલાય જાય ઇંગ્લિશમાં કારણ કે તમારો એક ફરિયાદ એવી હતી કે ભાઈ સાહેબ તો ઇંગ્લિશમાં વધારે કહો છો ગુજરાતીમાં કહો તો વધુ સારું પડે ગુજરાતી ઇંગ્લિશ બંને આમાં બાયોલોજીમાં થોડું મિક્સિંગ રહેશે કારણ કે નીટ ની જે આપડી एग्जाम નું પ્રિપરેશન કરવાની છે એના તો તમને ઇંગ્લિશ માં જ વધારે મજા આવશે તેનાથી તમારે થોડું ફેમિલીયર થવા માટેની ઇંગ્લિશ નો થોડું તમારે મહારવ હોય તે સાથે સાથે રાખવો પડશે તો કે ભાઈ વિધ્રુવીકરણ એટલે ડિપોલરાઇઝેશન અને પુનઃ ધ્રુવિકરણ એટલે રીપોલરાઇઝેશન હવે ક્યુઆરએસ સંકુલની વાત કરીએ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ તો કે ભાઈ ક્ષેપકોના વિધ્રુવિકરણને રજુ કરે છે જે ક્ષેપકોનું સંકોચન ને શરૂ કરાવે છે સંકોચન ક્યુ બાદ તરત શરૂ થાય છે જે સિસ્ટોલની શરૂઆતનું સંકેત છે સિસ્ટોલ ડાયોસ્ટોલ એ બધી વસ્તુ આપણે ચોથા લેક્ચરની અંદર આ બધું મેં દર્શાવેલું છે એટલે ફરી પાછા ચોથા લેક્ચરની આરેનું અહીંયા કનેક્શન છે તો પેલું પી તરંગ તે કર્ણકની વિદ્યુત કી ઉત્તેજના બંને કર્ણકોનું સંકોચન દર્શાવે ઉપરના જે નાના કર્ણકો ટૂંકમાં ઉપરનો ભાગ જે હોય એને કર્ણકો કહેવાય બરાબર એને એટ્રીયમ નીચેનામાં વેન્ટ્રીકલ ક્ષેપક એ બન્ને ની દિવાલો જાડી હોય ઉપકર્ણકો ની દીવાલ છે પટલ છે એ પાતળું હોય કારણ કે એને પ્રેશર નથી આપવાનું જ્યારે નીચેની આપણે વાત કરીએ તો ભાઈ ક્ષેપકો છે એને પ્રેશર સાથે બ્લડ બીજા વિવિધ અંગો સુધી પહોંચાડવાનું તો એના માટે થઈને શું થાય તો એના માટે થઈને એમને દિવાલો છે એમની જાડી હોય છે તો ક્ષેપકોના વિધ્રુવીકરણને રજુ કરે છે જે ક્ષેપકોનું સંકોચનને શરૂ કરાવે સંકોચન ક્યુ તરંગ બાદ તરત શરૂ થાય છે જે સિસ્ટોલની શરૂઆતનું સંકેત છે બરાબર તો કે ભાઈ QRS સંકુલ છે એ શું કામ કરે તો કે ભાઈ ક્ષેપકોનું વિધ્રુવીકરણ એટલે કે જે ક્ષેપકોના સંકોચન ને શરૂ કરાવે ક્ષેપકોનું જે સંકોચન થવાનું છે એ શરૂ કરાવે સંકોચન ક્યુ તરંગ બાદ તરત શરૂ થાય સંકોચન ક્યારે શરૂ થાય તો કે ભાઈ q નો જે તરંગ આવે એટલે તરત જ તેનું સંકોચન શરૂ થાય જે સિસ્ટોલની શરૂઆતનું સંકેત છે કે ભાઈ લો કે ડાયસ્ટ્રોલ જે છે એ ખતમ થાય અને સિસ્ટોલ નું શરૂઆત થાય સિસ્ટોલ ની શરૂઆત ક્યાંથી થાય ક્યુ થી થાય અને જે સંકોચન છે એ કોનું શરૂ થાય ક્ષેપકો નું સંકોચન શરૂ થાય પણ એ ક્યારથી શરૂ થાય તો કે ભાઈ એ ક્યુ તરંગ બાદ તરત જ શરૂ થઈ જાય તો પી ક્યુ આર એસ હવે કયો બાકી રહ્યો એક અક્ષર બાકી રહ્યો કે ભાઈ ટી તરંગ તો ભાઈ ટી તરંગ ને ટી તરંગ છે એ ક્ષેપકો ને ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિ એટલે કે પુનઃ ધ્રુવીકરણમાં સ્થિતિ રજૂ કરે છે કે જે પુનઃ ધ્રુવીકરણ જેને આપણે કહીએ બરાબર તો કે સામાન્ય સ્થિતિ રીપોલરાણ માં પાછા રજૂ કરે ટી તરંગનો અંત સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે કે જે ટી તરંગ છે એ ક્યાં પૂરું થાય તો કે ભાઈ એ ટી તરંગ થાય ત્યાં આગળ સિસ્ટોલ છે એની સમાપ્તિ એટલે ટૂંકમાં સિસ્ટોલ જે છે એ સિસ્ટોલનો ફેઝ આખો ત્યાં પૂર્ણ થાય તો ટી તરંગ છે ક્ષેપકોના ઉત્તેજનમાંથી સામાન્ય સ્થિતિ એટલે કે રિપોલરાઇઝેશન થી થાય અને પાછા આવવાની સ્થિતિ રજૂ કરે અને ટી તરંગ છે એ અંત છે ક્યાં થાય તો કે ભાઈ સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે ટી તરંગનો જ્યાં અંત આવે ત્યાં શું સાથે સાથે થાય તો કે ભાઈ સિસ્ટોલ ત્યાં પૂરું થાય તો સિસ્ટોલની જે સમાપ્તિ છે એ પણ ક્યાં સૂચ કોણ સૂચવે છે તો કે ભાઈ આ ટી તરંગ સૂચવે છે ચોક્કસ સમય મર્યાદામાં ક્યુ આર સંકુલોની સંખ્યા ગણવાથી એક વ્યક્તિના હૃદય સ્પંદન દર એટલે કે સ્ટોક વોલ્યુમ કાઢી શકાય છે હૃદય સ્પંદન દર જેને આપણે શું કહીએ છીએ સ્ટોક વોલ્યુમ ટાઈમ આપણે કીધેલું છે બરાબર તો કે ભાઈ ચોક્કસ સમય મર્યાદામાં ક્યુઆર સંકોલોની સંખ્યા ગણવાતી એક વ્યક્તિના હૃદય સ્પંદન દર કાઢી શકાય એટલે જેના કારણે આપણું જે સ્ટોક વોલ્યુમ જે છે એ કાઢવું હોય એ કઈ રીતના મળે તો એ આખું આપણે ક્યુઆર સંકોલોની સંખ્યા ગણવાથી મળી જતું હોય છે એટલે તો પી ક્યુ આર ટી ક્યુ આર કોમ્પ્લેક્સમાં આવે પી ક્યુ આર ટી એટલે કે તમે જુઓ ને તો લગભગ ઓન એન એવરેજ માંથી ઘણી વખત પ્રશ્નો પૂછાય છે અને સાથે સાથે ગુજરાત બોર્ડમાં તો હશે જ તે એટલે આ ઈસીજી વાળો પોર્શન છે ને પી ક્યુ આર ટી એ બહુ છે બહુ સા નાનો ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હવે આપણે આ જે પી ક્યુ આર એસ છે એ કઈ રીતના કામ કરે છે તો કે ભાઈ અહીંયા આપણે પીઆર ઇન્ટરવલ કીધું અહીંયા પી અહીંયા આવ્યો પછી ક્યુ અહીં નીચે આવે છે આર અહીંયા ઉપર આવે ક્યુઆરએસ કોમ્પલેક્ષ જેને આપણે કહીએ છીએ ક્યુ આર અને એસ કોમ્પ્લેક્સ છે પછી આ એસ ટી સેગમેન્ટ કહેવાય અહીંયા ટી આવે પીક વાળો અને અહીંથી પાછો ગ્રાફ છે પાછું તરત જ અહીંયા બીજો ગ્રાફ બની જતો એટલે પી ક્યુ આર એસ ટી જેને આપણે જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જેને કહીએ છીએ એ કઈ રીતના હોય તો ખાલી એક નાનો આમ પોર્શન આપણે લઈને અહીંયા તમને આકૃતિમાં જોઈ બતાવ્યું છે બરાબર એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પી ક્યુ આર એસ ટી શું શું કામ કરે અને એ સાથે સાથે શું કરે છે તો કે જે હૃદય છે એનું રેખાંકિત અવલોકન જે કરવાનું છે બરાબર છે વિદ્યુત વિદ્યુતકીય તો એ વસ્તુ અહીંયા આપણે દર્શાવે છે તો કે પી આર ઇન્ટરવલ કહેવાય પીઆર સેગમેન્ટ કહેવાય

આ ઉપર આર એસ અને એ ટી બરાબર તો આ આખો જે પોર્શન છે ઈ આખો આપણો એક ખાલી એક લીડનો છે એક બે અને ત્રણ લીડ આપણે જે વાત કરી કે ભાઈ બે ડાબા હાથના કાંડા ઉપર ડાબા અને જમણા હાથના કાંડા ઉપર અને એક ડાબી ઘૂંટી પાસે બરાબર તો ઈ જે આખો જે પોર્શન છે ઈ આખો આપણું જે ગ્રાફિકલ જે રિપ્રેઝન્ટેશન છે એ અહીંયા આખું બતાવેલું છે એટલે આ એ કાર્ડિયોગ્રામ અને પીકવાર એસ ટી વાળો જે માન લો કે એક ચા ફિગર છે એ ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એકબીજા સાથે કનેક્ટેડ છે અને સાથે સાથે તમે ખાલી આને યાદ રાખી લો એક જ આકૃતિ તો ઓટોમેટિક તમને આખું પી ક્યુ આર એસ ટી નું જે આખું જે પી થી ટી સુધીનું અને સાથે સાથે જે ઈ સી જી જે આખું છે એ વસ્તુ સમજાઈ જાય. ત્રણ લીડ આવે એમાં કઈ રીતના આવે તો કે ભાઈ એમાં પી થી ટી સુધીનું આવે, કર્ણકનું ને ક્ષેપકનું આવે, સાથે સાથે શું આવે? તો કે ભાઈ છાતી ઉપર રીતે લીડ મૂકવામાં આવે અને હૃદયનું જે રેખાંકિત અવલોકન કન્ટિન્યુઅસલી ટૂંક એની જે ગતિવિધિ થાય છે હૃદય જે રીતના કાર્ય કરે છે એની જે ગતિવિધિ છે એ ગતિવિધિ શેનાથી મપાય છે તો કે ભાઈ એ ઈસીજી દ્વારા મપાય છે હવે એક વિડીયો જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કઈ રીતના ટૂંકમાં આપણે ઈસીજી આપણે થાય છે એ રીતના છે અહીંયા જો તમે ડાબા બે કાંડા આવી ગયા અને અહીંયા લેફ્ટ લેગ આવી ગયો એટલે આ તમે જોઈ લેશો ને એટલે તમને ખાલી યાદ આવી જશે એમાં તમારે કઈ લાંબુ યાદ નહિ રાખવું પડે મેં તમને કીધું કે એક લિક્વિડ જેલી ટાઈપ નું લગાડવામાં આવે આવી રીતે ટૂંકમાં હૃદયની જે ગતિવિધિ જે છે એ આપણે આ ટૂંકમાં ઈસીજી દ્વારા જાણી શકીએ એમ અહિયાં જે આપણે હૃદયનું ટૂંકમાં જે આખું કાર્ડિયોગ્રામ જે નીકળે છે એની વાત છે કે કઈ રીતના ટૂંકમાં રેડિયો active જે માની લો કે કોઈ પણ વસ્તુ હોય એ આપડે ટૂંકમાં આપડા ખિસ્સા માં અથવા તો ક્યાંય ન હોવી જોઈએ એમ તો આ તમે જે વિડીયો જોયો એના આધારે તમને ખબર પડી ગઈ કારણ કે આપણે એમને વાત કરીએ અને તમે વિ વર્જ ટૂંકમાં થી ટૂંકમાં વિઝ્યુલાઇઝ કરો. તો એ વસ્તુમાં તમને ખબર પડી કે યાદ ન રાખવું પડે કે ભાઈ તમારે આવી રીતના કે ભાઈ બે છે એ ટૂંકમાં લીડ મૂકવામાં આવે ત્રણ લીડ ટૂંકમાં લગાડવામાં આવે બે હાથે લગાડવામાં આવે એક પગે લગાડવામાં આવે બધી ચેસ્ટમાં લીડ ગોઠવવામાં આવે સી વન સી ટુ સી ફોર બરાબર એવી રીતના આખું ટૂંકમાં લીડ ગોઠવવામાં આવે અને આખું જે આપણું જે જે હૃદયની જે કાર્યવિધિ છે બરાબર છે એ ક્રિયાવિધિનો આપણને ખ્યાલ આવે ને એના આધારે આપણને કંઈ કાર્ય તકલીફ છે કે નહીં હૃદયને લગતી તકલીફ છે કે કેમ એ વસ્તુનો આપણને ખ્યાલ આવતો હોય તો હવે આપણે વાત કરીએ બેવડો પરિવહનની તો આપણે આની પહેલા એક વખત આપણે બે પરિવર્તન વિશે અને એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો એમાં આપણે વાત કરીએ તો કંઈ ડબલ સર્ક્યુલેશન રુધિર રુધિર વાહિનીઓમાં વહન પામે છે રુધિર છે એ ક્યાં વહન પામે રુધિર વાહિનીઓમાં વહન પામે જે 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 વસ્તુ રુધિરને લઈ જતી હોય જે નળી છે કે જે નસ છે જે લઈ જતી હોય એને શું કહેવામાં આવે એને રુધિર વાહિની કે રુધિરનું લઈ જતી હોય રુધિરના વહનમાં વહન પામે ટૂંકમાં અને ધમનીઓ અને શિરાઓ દ્વારા આ રુધિર છે એ શેના દ્વારા વહન પામે એવું નથી કીધેલું કે માત્ર ને માત્ર ઓક્સિજન વાળું તેલ હોય એટલે કે ઓક્સિજન યુક્ત અથવા તો ઓક્સિજન વગરનું એવી રીતના નહીં પણ ટૂંકમાં જે રુધિરનું જે વહન પમાડે એ રુધિર વાહિનીઓ તો એ બે છે તો કે ભાઈ ધમનીઓ અને શિરાઓ દ્વારા દરેક ધમની અને શિરા ત્રણ આવરણો ધરાવે છે દરેક ધમની અને શિરા ત્રણ આવરણો ધરાવે છે તો કે ભાઈ એના જે ત્રણ આવરણો છે તો એ ત્રણ આવરણો કયા કયા કે ભાઈ અંદરનું લાદીસમ અંતઃછદ જેને ટ્યુનિકા ઇન્ટિમા કહેવાય બીજું સરળ સ્નાયુ અને સ્થિતિ સ્થાપક તંત્રોનું મધ્યસ્તર જેને ટ્યુનિકા મીડિયા કહેવાય આપણે ગુજરાતી કરતાં ઇંગ્લિશ તમને અહીંયા સહેલું લાગશે કારણ કે ટ્યુનિકા મીડિયા રાખવું સહેલું છે પણ સરળ સ્નાયુ અને સ્થિતિ સ્થાપક તંત્રોનું મધ્યસ્તર આ કેટલું લાંબુ થાય એની કરતાં એક સિમ્પલ વર્ડ યાદ રાખો ટ્યુનિકા મીડિયા એટલે તમને મેં કીધું છે કે ભાઈ NEET નું જ્યારે પેપર આવે ને ત્યારે એક વસ્તુ ખાસ સમજવાની કે ક્યારેક ક્યારેક આપણે ઇંગ્લિશ જે ટ્રાન્સલેશન સાથે આપેલું હોય છે તો ઇંગ્લિશ વર્ડ એ છે એ રિલેટેડ જોતો રહેવાનો સાથે સાથે એટલે તમને આવું લાંબુ લચક ક્યારેક આવે ત્યારે તમને અઘરું ન પડે ત્યારે તમને યાદ આવી જાય કે ભાઈ આ કઈની વાત કરે તો ભાઈ બેવડા પરિવહનની વાત છે ત્રીજી વસ્તુ કોલેજન તંતુઓ મુક્ત તંતુમય સંયોજક પેશીને એટલે ટૂંકમાં બાહ્યસ્તર જેને ટ્યુનિકા એક્સટર્ના કહેવાય તો આ પહેલા તો ત્રણ પહેલા તો રુધિર રુધિરનું વાહકનો વહન પામે ધમનીઓ અને શિરા દરેક ધમની ને શિરા માં છે ને ત્રણ આવરણ આવેલા હોય ઈ જે ત્રણ આવરણ છે એના નામ શું છે તો કે ટ્યુનિકા ઇન્ટિમા ટ્યુનિકા મીડિયા અને ટ્યુનિકા ટ્યુનિકા એક્સટરના બરાબર અને એ છે શિરા માં મધ્યસ્તર તુલનાત્મક રીતે શું હોય પાતળું હોય આ બંને જે સ્તર છે એમની સાપેક્ષમાં મધ્યસ્તર છે એ હંમેશા પાતળું હોય તુલનાત્મક રીતે આ બંનેની સાપેક્ષ આપણે વાત કરીએ બરાબર તો એ બંનેના સાપેક્ષ છે આ જે છે એ મધ્ય સ્તર છે એ પાતળું હોય છે તો આ ત્રણ આવરણ છે એ નામ યાદ રાખવાનું છે અંદરનું લાદીસમ અંતઃછલ બીજું મધ્ય સ્તર અને ત્રીજું બાહ્ય સ્તર કોલેજન તંતુ અમુક છે જેની અંદર ત્રીજા સ્તર છે એની અંદર માત્ર શું હોય તંતુમય સંયોજક પેશી જ હોય બરાબર કોલેજન તંતુ ઓ એમની અંદર હોતા નથી એટલે મૂળ આ ત્રણ પડ છે એને આપણે તો ત્રણ આવરણ છે ત્રણ ખાલી યાદ રાખવાના છે રુધિર ધમનીમાં દાખલ થાય છે જયારે ડાબુ ક્ષેપક રુધિરને મહાધમનીમાં મોકલે છે કે અથવા તો ધકેલે છે કે જમણા ક્ષેપક દ્વારા પંપ કરવામાં આવેલ કે જમણા ક્ષેપક દ્વારા જે પંપ કરવામાં આવેલ રુધિર છે એ ધમની ધમનીમાં દાખલ થાય ભૂફુતસી ધમનીમાં જઈને તે ફેફસા સુધી પહોંચતું હોય જ્યારે ડાબુ ક્ષેપક રુધિરને મહા ધમનીમાં મહાધમનીમાં થઈને ક્યાં મોકલે તો મહા ધમનીમાં થઈને વિવિધ અંગો સુધી પહોંચે એટલે જે ચોથા લેક્ચરને તમે જોશો તો પાછું અહીંયા પાછું કનેક્શન આવશે કે ભાઈ કઈ રીતના માની લો કે જે છે એ જમણા ક્ષેપકથી બ્લડ ક્યાં જાય તો કે ભૂફુતસી ધમનીમાં દાખલ થાય અને ક્યાં જાય ફેફસામાં અને જ્યારે ડાબું ક્ષેપક છે એ રુધિરને ક્યાં મોકલે લે કે મહા ધમની ધકેલે મહા ધમની ની પેલા ના નીચે વાલ હોય semi lunar વાલ બરાબર એ semi lunar વાલ દ્વારા વિવિધ અંગો સુધી પહોંચતું હોય અને વાલ નું કાર્ય તેમાં પણ મેં કીધું છે છતાં ફરી વાર કહી નું કાર્ય શું છે રુધિરના પ્રવાહને એક બાજુ ટૂંક ધકેલવાનું છે બરાબર રુધિરના પ્રવાહને ફરીવાર આવવા નથી દેતું અટકાવવાનું છે એટલે એક જ બાજુ જે રુધિરનો નો પ્રવાહ જાય છે તો એ કાર્ય કોણ કરે છે તો કે આપણા જે હૃદયની અંદર રહેલા વાલ છે વાલ ત્રણ હોય ખાસ તો તો કે ભાઈ ત્રિદલવાલ અને અર્ધચંદ્રકાર વાલ એટલે આ વસ્તુ તમને એટલે રિવિઝન કરાવું છું એટલે તમે ચોથો લેક્ચર ન જોયો તો તમને ખ્યાલ આવે તો કે પેલા રુધિરી ફુફુસી ધમનીમાં દાખલ થાય અને બીજી વસ્તુ કે જ્યારે ડાબુ ક્ષેપક છે રુધિરને ધમનીમાં ધકેલ તો આ જે છે એ બેવડું પરિવહન છે એ કઈ રીતના કામ કરતું હોય તો કે ભાઈ અહીંયા આપણા ફેફસા છે ત્યાંથી ક્યાં આવ્યું મુક્ત ફુફુસીય સિરામ આવ્યું પછી લેફ્ટ એટ્રીયમ છે ટૂંકમાં એટ્રીયમ એટલે ઉપરના બંને ભાગ કર્ણક જે નાના હોય મેં તમને કીધું ક્ષેપક જે બંને મોટા હોય અહીંયા દીવાલ જાડી હોય અહિયાં દીવાલ પાતળી હોય તો આ જે છે ફરતું છે એ રક્ષણાત્મક પરિહદ આવરણ આવેલું હોય હવે આ જે આખું જે હૃદય છે એ કઈ રીતના કામ કરતું હોય તો ભાઈ આ દૈહિક પરિવહન પ્રણાલીગત જે પરિવહન છે એ આ રીતનું હોય તો કે ભાઈ ઓટુ મુક્ત ફૂફુસીય શિરા આ જે પરિવહન છે ને આ ઓટુ વિહીન ફૂફુસીય ધમની આમાં એકમાં તે અહીંયા એક આપ ઓપ્શન આવેલો છે કે ભાઈ ઈ ઓટુ વિહીન હોય ધમનીમાં બરાબર અને ઓટુ મુક્ત ફૂફુસીય શિરા હોય નહીંતર હંમેશા કેવું હોય શિરાની અંદર કેવું હોય તો એની અંદર હંમેશા આ ઓટુ મુક્ત ફુફુસિંહ શિરા જેની અંદર ઓટું વગરની શિરા છે બરાબર અને આગળની વાત કરીએ તો ભાઈ રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઇટ વેન્ટ્રિકલ તો અહીંથી જે બ્લડ આવ્યું એ ક્યાં જાય ઓટુ યુક્ત મહાધમની દ્વારા ધમનીઓ ધમનિકાઓ અને રુધિર કેશિકાઓના જાળામાંથી પેશીમાં આવે ટૂંકમાં જે જગ્યાએ ઓટુ યુક્ત રુધિર છે એ મહાધમની દ્વારા ક્યાં જાય તો કે ધમનીઓમાં પછી ધમનિકાઓ અને રુધિર કેશિકાઓના ઝાડામાંથી पेशी मां આવે છે અને છેલ્લે ક્યાં હોય તો અહીં કેપિલરી હોય કેપિલરી થી વિવિધ અંગો સુધી ટુકમા ત્યાં પહોંચતું હોય આ જે ઓ2 વિહીન બ્લડ છે તો કે ભાઈ રુધિર શિરીકાઓ શિરાઓ મહાશિરાઓ દ્વારા એકઠું કરાય અને જમણા કર્ણકમાં ઠલવાય એટલે કે અહીંયા ઉપર નું જે જમણું કર્ણક છે ત્યાં આગળ પાછું એ ઠલવાતું હોય અને આ જે છે એ ફુફુસીય પરિવહન એક ઓટું વિહીન ફુફુસીય ધમની અને એક ઓટું મુક્ત ફુફુસીય શીરા અને અહીંયા પાછું ફેફસા સુધી પાછું પહોંચી જાય એટલે આ આખું જે જે પાર્ટ છે એ આપણે તમારે રીતના તમને સમજાઈ જાય કે બેવડું પરિવહન કઈ રીતના આખું કામ કરતું હોય છે એટલે કે ભાઈ જે આપણું બ્લડ આવે છે એ ઓક્સિજન યુક્ત બ્લડ ક્યાં પહોંચે તો કે ભાઈ વિવિધ અંગો સુધી પહોંચે ત્યાં આગળ જે ઓક્સિજન મુક્ત જે લોહી છે બરાબર છે એ રુધિર પાછું ક્યાં આવે કર્ણકમાં આવે કર્ણકમાં થઈને ટૂંકમાં પહેલાં શીરામાં શિરાઓમાં આવે શિરિકાઓમાં આવે પછી મહાશિરામાં આવે ને પછી એકઠું થઈને કર્ણક કર્ણકમાં ઠલવાય જાય અને ત્યાંથી પાછું આખું સર્ક્યુલેશન ચાલુ થઈ જાય આ આખી જે સાયકલ છે એને કાર્ડિયાક સાયકલ કહેવાય અને આનું જે ગતિવિધિ છે આમાં ક્યાંય કોઈ ખામી નથી સર્જાતી ને એ જોવાનું કાર્ય તે શું છે કામ કરે એ આપણું ઈસીજી મશીન કરે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એટલે આખું તમે સમજો તો આ એક સાયકલ પૂરી કરવા માટેનું જે ઓબ્ઝર્વેશન જેનું અવલોકન કરવાનું છે એની જે ગતિવિધિ જોવાની છે એ કામ કરે છે આપણું મશીન તો હવે એટલે લખવાનો સમય એટલે નથી આપતો કે તમે ડાયરેક્ટ એપ્લિકેશન માંથી આ બધી વસ્તુ અવેલેબલ છે એટલે તમે લઈ શકશો ચિંતા નહીં કરતા એકૃત નિવાહિકા તંત્ર કે એક વિશિષ્ટ સંવાહિની જોડાણ પાચન માર્ગ અને એકૃત વચ્ચે જોવા મળે આ હવે પાછો આખો બીજો ટોપિક ચાલુ થઈ ગયો ECG વાળો આખો પોર્શન પૂરો થઈ ગયો પછી બેવડું પરિવહન આપણું પૂરું થયું જેને હિપેટિક પોર્ટલ સિસ્ટમ કહેવાય યકૃત નિવાહિકા તંત્ર એક વિશિષ્ટ સંવાહિની જોડાણ પાચન માર્ગ અને યકૃત વચ્ચે જોવા મળે જેને યકૃત નિવાહિકા તંત્ર કહેવાય હિપેટિક પોર્ટલ સિસ્ટમ યકૃત નિવાહિકા શિરા રુધિરને દૈહિક પરિવહનમાં ઠાલવતા પહેલા આંતરડામાંથી યકૃતમાં લાવે કે ભાઈ યકૃત નિવાહિકા શિરા છે એ શું કરે ભાઈ રુધિરને દૈહિક પરિવહનમાં ઠાલવતા પહેલાં ટૂંકમાં જે આપણું જે પરિવહન છે બરાબર એની અંદર ઠાલવતા પહેલાં ક્યાં લાવે છે આંતરડામાંથી યકૃતમાં લાવે છે અને આ આખું યકૃત નિવાહિકા તંત્ર આખું રચાતું હોય છે તો એક વિશિષ્ટ સંવાહિનીની જોડાણ એ હું તમને આકૃતિમાં હમણાં બતાવું છું કે ભાઈ પાચન માર્ગ અને યકૃત વચ્ચે જોવા મળે પાચન માર્ગ અને યકૃત વચ્ચે એ જોવા મળે જેને યકૃત નિવાહિકા તંત્ર કહેવાય પાચન માર્ગ અને યકૃત જે છે ઈ બેઈ વચ્ચે એક સંવાહિની હોય એક જોડાણ હોય એને શું કહેવામાં આવે ઈ જે તંત્ર છે ને એને યકૃત નિવાહિકા તંત્ર કહેવાય જેને ઇંગ્લિશમાં કહે તો કે ભાઈ હિપેટિક પોર્ટલ સિસ્ટમ તો આ આપણે પહેલા જોવો તમે કે ભાઈ આ એક છે એક આપણું લીવર યકૃત છે ટૂંકમાં તો અહીંથી આપણે હિપેટિક આર્ટરી દ્વારા અહીંયા લોહી પહોંચે અહીંથી પછી પાછું અહીંયા આપણું જે આંતરડાનો ભાગ છે ત્યાં થઈને આખું અહીંયા પાછું જતું હોય છે એટલે કે ભાઈ શું આમાં ઇંગ્લિશમાં છે અહીંયા વચ્ચે પેન્ક્રિયા જ આવે અહીંયા વચલો ભાગમાં જે આખો જે પોર્શન છે એ પેન્ક્રિયાઝનો છે આ બાજુનો ભાગ છે એ સ્પ્લિનનો છે તો આ જે છે રિટર્ન ટુ હાર્ટ એટલે આ પાછું ક્યાં જાય તો હાર્ટમાં જાય આ જે આખું જે તંત્ર છે ને જે આ ગોઠવાયેલું એને યકૃત નિવાયકા તંત્ર કહેવાય આને ખાસ સમજી લેવાનું ભાઈ રિટર્ન ટુ હાર્ટ એટલે આ હાર્ટમાંથી ક્યાં આવ્યું તો અહીંથી હિપેટિક વેઇન છે તો અહીંના જે છે આખો ટૂંકમાં એક્સટર્નલ વેઇન છે પછી લિવર છે તો ભાઈ હિપેટિક પોર્ટલ વેન આયા જે છે એ હિપેટિક પોર્ટલ વેન થી પાછો અહીંયા આંતરડામાં જે આંતરડાનો ઇન્ટેસ્ટિનનો જે ભાગ છે ત્યાં સુધી આખું ફેલાયેલું હોય બરાબર તોક ભાઈ અહીંયા એઓર્ટા છે એઓર્ટામાંથી ક્યાં જાય તોક ભાઈ એમાં stomach માં એક બાજુ જાય છે એક બધું pancreas માં જાય છે અને આખું એક ભાગ છે એ ક્યાં જાય તો કે ભાઈ એ જાય છે liver બાજુ યકૃત બાજુ અને અહીંયા થઈને આખું અહીંયા નાના નાના આ ટાઈપના નાના નાના એક સેલ આવેલા હોય બરાબર જે કે એકરૂતના ટૂંકમાં જે નાના નાના સેલ ખંડના સ્વરૂપમાં ટૂંકમાં એકદમ હોય છે તો ત્યાંથી આખું જે આપણું જે છે એ રુધિર છે એ ડાયરેક્ટલી ઇન્ટેસ્ટાઇન સુધી પહોંચતું હોય આંતરડા સુધી પહોંચતું હોય એટલે આ આખો જે ચાર્જ છે આને આખાને આપણે હિપેટિક પોર્ટલ સિસ્ટમ કહેવાય જે લિવરને રિલેટેડ ટૂંકમાં છે એમ હવે આપણે વાત કરીએ તો કે ભાઈ હ્રદ ક્રિયાઓનું નિયમન રેગ્યુલેશન ઓફ કાર્ડિયા કેક્ટિવિટી માયોજેનિક હોય પહેલી વસ્તુ બીજું તો ભાઈ હૃદયની સામાન્ય ક્રિયાઓને એટલે કે માયોજેનિક કોને કહેવાય એમ માયોજેનિક તો કે ભાઈ હૃદયની સામાન્ય ક્રિયાઓ આંતરિક રીતે નિયમન પામે છે એટલે કે વિશિષ્ટ સ્નાયુઓ એટલે કે ગાંઠ પેછી એશિયા નોડની વાત છે બરાબર તો કે ભાઈ ગાંઠ પેછી નોડ દ્વારા સ્વયં નિયમિત થાય છે એટલે હૃદયને માયોજેનિક કહેવાય એટલે પોતાની રીતે જ તે એ કામ કરે છે હૃદયની સામાન્ય ક્રિયાઓ આંતરિક રીતે નિયમન પામે છે પોતાની મેળે તે નિયમન પામે છે એટલે કે વિશિષ્ટ સ્નાયુ જે સ્નાયુ છે કોના છે હ્રદ સ્નાયુ છે એ જે એસેનોડ છે એનું સ્થાન ક્યાં આવેલું હોય તો કે ભાઈ કર્ણકમાં જે લો કે જમણું કર્ણક છે એમાં ઉપરના જમણા ખૂણ આવેલું હોય તો એટલે એને હૃદયને માયોજેનિક કહેવાય ત્યાંથી જ એકચુઅલી જે કલા સ્થિતિમાન છે ઉત્પન્ન થવાનું કાર્ય ચાલુ થતું હોય તો કે લંબ મજામાં આવેલા ખાસ ચેતા કેન્દ્રીય સ્વયંવર્તી ચેતાતંત્ર ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા હૃદયના કાર્યોનું નિયમન થાય છે પણ એક્ચુલી આપણને એમ થાય કે ભાઈ આ એસએન રોડ દ્વારા થાય બરાબર પણ એસેન હોડની તે ઓલું કોણ આપે છે એને સંદેશા કોણ આપે છે તો ભાઈ એને સંદેશા કોણ આપે તો કે ભાઈ જે આપણો જે લંબ મજા છે લંબ મજ્જામાં આવેલા ખાસ ચેતા કેન્દ્ર જે સ્વયંવર્તી ચેતા તંત્ર છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા એ હૃદયના કાર્યોનું નિયમન થાય છે એટલે જો હૃદયના કાર્યોનું નિયમન કોણ કરે છે એવો પ્રશ્ન પૂછાય તો કોણ કરે તો કે ભાઈ એ લમજામાં આવેલ ખાસ ચેતા કેન્દ્ર બરાબર છે જે પોતે સ્વયં સ્વયંવર્તી ચેતા તંત્ર છે તો એટલા માટે હૃદયના જે કાર્યોનું એ નિયમન છે એ લંબ મજામાંથી થાય અને કોના દ્વારા થાય તો કે ભાઈ એ ચેતા કેન્દ્રમાં આવેલા સ્વયંવર્તી ચેતા તંત્ર દ્વારા

ક્ષેપક સંકોચનનું બળ અને તેથી રદ ક્ષમતામાં વધારો કરે છે એટલે ટૂંકમાં આઉટપુટની આપણે વાત કરીએ તો ભાઈ અનુકંપી ચેતાઓ છે જે કે સિમ્પેથેટિક નર્વ સિસ્ટમ બરાબર તો કે ભાઈ એ ચેતા સંદેશાઓ દ્વારા હૃદયના સ્પંદનનો દર ક્ષેપક સંકોચનનું બળ અને તેથી રદ ક્ષમતામાં વધારો કરે છે એટલે ટૂંકમાં રદ ક્ષમતામાં વધારો કેના કારણે થાય તો કે ભાઈ ચેતા ચેતા સંદેશાઓ દ્વારા છે એ હૃદયના સ્પંદનનો દર છે એ થાય અને એના કારણે શું થાય તો કે ભાઈ ક્ષેપકનું સંકોચનનું બળ અને તેથી હૃદય ક્ષમતામાં વધારો થાય જેના કારણે આપણું આઉટપુટ થાય છે એટલે જે વિવિધ અંગો સુધી આપણું જે રુધિર છે પહોંચવાનું જે કાર્ય થાય છે પછી હવે આવે પરાનુકંપી ચેતા એટલે કે પેરાસિમ્પેથેટિક નવ કે ચેતા સંદેશાઓ હૃદયના સ્પંદનનો દર સક્રિય કલાવી સ્થિતિમાં એક્શન પોટેન્શિયલ જેને મેં તમને કીધું એમ એસ એન ઓડ સાથે સંકળાયેલું છે બરાબર તો કે ભાઈ સક્રિય કલાવી સ્થિતિમાં વાહકતાની ગતિ અને તેથી હૃદય કાર્યક્ષમતામાં ઘટાડે છે જે જે ચેતા સંદેશાઓ છે એ હૃદયના સ્પંદનનો દર સક્રિય કલાવે સ્થિતિમાં વાહકતાની ગતિ ટૂંકમાં જે વાહક જે છે એમની ગતિ અને ઘટે અને એના કારણે શું થાય જે હૃદય છે એમની કાર્યક્ષમતામાં ઘટાડો થાય એટલે કે એડડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો પણ હૃદ ક્ષારી ક્ષમતાને વધારે છે ટૂંકમાં જે એડ્રીનલ મજ મજ્જકના અંતઃસ્ત્રાવો છે એ પણ હૃદયની જે કાર્યક્ષમતા છે

ઘણી વખત આમાંથી તે પૂછાય છે અને હંમેશા તમને કહું કે ભાઈ બાયોલોજીની આપણે જે એન ની બુક છે ને એમાં જે પાછલું જે લો કે જે ભાગ છે કે ભાઈ તમને ક્લિનિકને રિલેટેડ છે કે જે પ્રેક્ટિસને રિલેટેડ છે બરાબર એમાંથી લગભગ તો પ્રશ્નો પૂછાય જ છે એટલે ઈ ઇમ્પોર્ટન્ટ છે જેટલો પાર્ટ આખો જે આખો ચેપ્ટરનો જેટલું વેઇટેજ છે ને એ એની પેરેલ તે આ છેલ્લી જે આપણે જે પોર્શન આપેલો હોય છે આપણી ટેક્સ બુકની અંદર એનો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે એટલે હરેક વખતે આ બધી એકાદી વસ્તુ તો ક્યારેક ને ક્યારેક પૂછાઈ જતી હોય જે પરિવહનની તંત્રની જે અનિયમિતતા હોય છે ડિસઓર્ડર ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ તો એનું આખું જુદું જુદું છે પણ એક તમે આ ચાર્ટના ફોર્મમાં સમજી લો તો પેલો એક ઉચ્ચ રુધિર દાબ હોય બીજું છે ધમની રોગ એટલે કોરોના ડિઝીઝ કહેવાય પછી એન્જાઇના છે બરાબર અને ત્રીજું છે હૃદયનું નિષ્ફળ જવું હાર્ટ ફેલિયર તો ભાઈ હાઈ હાઈ બ્લડ ઇશ્યુ ટુકમાં જેને ઉંચો રક્ત દબાણ હોય તેને હાઈપરટેન્શન કહેવાય અથવા તો ઉચ્ચ રુધિર દાબ કહેવાય બીજી વસ્તુ છે કોરોનરી આર્ટી એથરોસ્ક્લેરોસિસથી પણ એ થાય એન્જાઇના એટલે એક પ્રકારનો ટુકમાં હૃદયનો દુખાવો અને હાર્ટ ફેલિયર જેના કારણે હાર્ટ ટુકમાં હૃદય છે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય કે તમે ટૂંકમાં એ નિષ્ફળ જાય પોતાનું જે હૃદયની જે સાયકલ છે ટૂંકમાં કાર્ડિયાક સાયકલ છે એ નિષ્ફળ જાય તો એ આ મૂળ ચાર આપણે પરિવહન તંત્રને જે અનિયમિત આપણી બુકમાં આપી છે એ આપણે આ ચાર નો આપણે એક એક વસ્તુ આપણે સમજી લઈએ અને કમ્પેરિઝન સાથે જ મેં લખ્યું છે એટલે તમને સમજાઈ જશે કે એન્જાઇના કોને કહેવાય હૃદય ધમની રોગ કોને કહેવાય ઊંચા હાઈપરટેન્શન કોને કહેવાય હાર્ટ ફેલિયર કોને કહેવાય એ વસ્તુ તો કે ભાઈ ઊંચા રુધિર શબ્દ એટલે કે હાઈપરટેન્શન રુધિરના સામાન્ય એકસો વીસ જેમ એકસો વન ટ્વેન્ટી બાય એટી એમ ઓફ એચજી બરાબર આ જે છે એ નોર્મલ વેલ્યુ છે આપણું જે બીપી છે જેને આપણે આદિભાષામાં બ્લડ પ્રેશર બીપી કહીએ બરાબર તો એ શું છે તો કે ભાઈ એકસો વીસ બાય એસી છે તો દબાણ કરતાં વધુ દબાણ માટે વપરાય છે બીજું તો કે ભાઈ આમાં એકસો વીસ એટલે કે વન ટ્વેન્ટી એમ એમ એ પારાના દબાણમાં mm સિસ્ટોલિક અથવા પમ્પિંગ દબાણ છે એટલે કે સિસ્ટોલિક એટલે ઉપરનું જેને કહીએ બરાબર અને એટીએમ ઓફ એચજી એ ડાયેસ્ટોલિક અથવા આરામ દબાણ છે એટલે કે વન ટ્વેન્ટી છે એ સિસ્ટોલિક બરાબર કે ઊંચું દબાણ જેને કહેવાય પમ્પિંગ દબાણ અને એટીએમએમ ઓફ એચજી એ ડાયેસ્ટોલિક અથવા તો આરામનું દબાણ છે એટલે એક તો પહેલાં રુધિર ઉચ્ચ રુધિરનું એક લો કે નોર્મલ વેલ્યુ શું હોય તો ભાઈ વન ટ્વેન્ટી બાય એટી દબાણ કરતા વધુ દબાણ માટે વપરાય છે ઉચ્ચ રુધિર દબાણ કોને કહેવાય બરાબર છે કે તો એ હાઈપરટેન્શન કોને કહેવાય જેની અંદર વન ટ્વેન્ટી બાય એટી કરતાં જેમનું બ્લડ પ્રેશર વધારે આવે એને હાઈપરટેન્શન કહેવાય પણ હર વખતે આ તમને એક જાણ માટે કહી દો એનસીઆરટી બુકમાં નથી લખ્યું પણ એનું હર વર્ષે એક કોન્ફરન્સ થતી હોય એ કોન્ફરન્સની અંદર ડિસાઇડ થાય કે ભાઈ માની લો કે આ વખતનું બ્લડ પ્રેશર છે એ તમારી લાઈફ સ્ટાઈલના આધારે થતું હોય એરિયાના આધારે થતું હોય એક દરેક રીતે ટૂંકમાં એના મૂલ્યાંકનો થઈ અને પછી એક ફિગર આવતો હોય હું તમને લાસ્ટ ઇયરની વાત કરું તો આઈ થિંક મેં એમની જે જર્નલમાં વાંચ્યું હતું એમાં એવું હતું કે વન ફોર્ટી બાય એટી ને નોર્મલ વેલ્યુ કન્સિડર કરી હતી તો એને હાઈપરટેન્શન આ લોકો નથી ગણતા બરાબર એટલે ટૂંકમાં એનો વેલ્યુએશનમાં ચેન્જીસ થતાં રહે આ ખાલી તમારે એક નોલેજ માટે છે પણ આપણે તો એમ જ લખવાનું છે કે ભાઈ વન ટ્વેન્ટી બાય એટી કરતા વધારે દબાણ હોય તો એને હાઈપરટેન્શન કહેવાય ઉચ્ચ રુધિર દાબ કહેવાય તો આમાં જે વન ટ્વેન્ટી છે એ શું દર્શાવે તો કે ભાઈ એ પમ્પિંગ દબાણ બતાવે અને એટી એમ એમ છે એ ડાયસ્ટોલિક અથવા તો આરામ દબાણ બતાવે હવે સીએડી કોરોનરી આર્ટરી ડિસીઝની વાત કરીએ તો કે ભાઈ એમાં સીએડીમાં હૃદય સ્નાયુઓને રુધિર પુરવઠો પહોંચાડતી રુધિર વાહિનીઓને અસર થાય તો કે ભાઈ આની અંદર શું થાય કે ભાઈ જે હૃદય સ્નાયુ હોય જે માની લો કે આપણા જે સ્નાયુ છે એને રુધિર પુરવઠો જે લોહી જે પહોંચાડવાનું જે કાર્ય કરતી રુધિર વાહિનીઓ છે એમાં અસર થાય તો કેલ્શિયમ ચરબી કોલેસ્ટ્રોલ જમાવડે શું કહેવાય પ્લેક ફોર્મેશન કહેવાય બરાબર તો ભાઈ ધમનીઓના પોલાણમાં ઘટાડો પ્રેરે છે તો આ બધી વસ્તુ છે તો જે એક તમને સામાન્ય વસ્તુ ભાઈ એક નોજર છે એની અંદર કંઈક એવું માટીને એવું બધું ભરાઈ જાય અને એમાંથી પાણી ઇઝીલી પાસ ન થાય એ જે પ્રક્રિયા બને છે ને એ વસ્તુ જે છે એ આપણા શરીરની અંદર જે હૃદયના જે સ્નાયુઓ છે એને પહોંચાડતી નળી છે એની અંદર કઈક ને કઈ ફસાઈ જાય શું શું ફસાય તો કે ભાઈ કેલ્શિયમ ફસાઈ ચરબી ફસાય કોલેસ્ટ્રોલ અને તંતુમય પેશીઓ છે એ બધું જમાવટ થઈને શું કરી દે એ પોલા અંદર ઘટાડો પ્રેરે ટૂંકમાં એમનો જે ગેપ છે એ ગેપમાં ઘટાડો થાય અને ત્યાં એ જમાવટના કારણે એ જે જગ્યાએ રુધિર પહોંચવું જોઈએ એ જગ્યાએ રુધિર પહોંચે નહીં અને એ આ પ્રકારનો કોરોનરી ઉત્પન્ન થાય અને બીજું કરીએ હવે તો કે ભાઈ રદ સ્નાયુમાં જ્યારે પૂરતો ઓટું ન પહોંચે ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો જેને આપણે એન્જાઇન અમે તમને કીધું એન્જાઇન એટલે વન ટાઈપ ઓફ દુખાવો રદ સ્નાયુમાં જ્યારે પૂરતો ઓટું ન પહોંચે પૂરતો ઓટો ઘણી બધી રીતે ન પહોંચે આ મેં તમને કીધું આ એક આ તો એક એથરોસ્કેલો એટલે કે મતલબ કે એમાં ખાલી જમાવટ થઈ જાય આની અંદર ઓચિંતાનો કોઈ પણ કારણોસર ઓટું ન પહોંચે ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો થાય અને એન્જાઇના કોઈ પણ ઉંમરના પુરુષ અને સ્ત્રીને થઈ શકે એવું નથી કે ભાઈ આ ઉંમરના ને તે થાય પણ એના થવાના કારણો ઘણા બધા છે તો કે એક તો પહેલું સામાન્ય આપણું સ્ટ્રેસ છે આપણું લાઈફસ્ટાઈલ છે આપણું વર્ક પેટર્ન છે આપણું મેન્ટલ સ્ટેટ છે આપણે ઘણા બધા ફેક્ટર એવા છે કે જેના કારણે એન્જાઇના આપણને થઈ શકતા હોય કંઈક એક્સિડેન્ટલ ટૂંકમાં કંઈક એવું થાય તોય તે મતલબ કે એક શોકિંગ ન્યૂઝ હોય તો ગમે એનાથી ટૂંકમાં આપણને એન્જાય એને ટૂંકમાં અને ગમે એને થઈ શકે કોઈ પણ ઉંમરના થઈ શકે પુરુષને પણ થઈ શકે સ્ત્રીને પણ થઈ શકે પરંતુ મધ્ય ઉંમર અને મોટી ઉંમરનામાં વધુ સામાન્ય છે ટૂંકમાં નાની ઉંમરના ને બહુ ઓછું થાય છે પણ હવે અત્યારનું જે જનરલ વાત કરું તમને અત્યારનો જે પ્રેઝન્ટમાં તો આમાં અત્યારે એવું કઈ નથી નાની ઉંમરના તો એટેક આવીને માણસ જો એને સારવાર પ્રોપરલી ન મળે અને થોડું વધારે પડતો તીવ્ર દુખાવો થતો હોય તો માણસ એક્સપાય પણ થઈ જાય એટલા માટે ટૂંકમાં કે ભાઈ સ્ટ્રેસ ફ્રી લાઈફ હોય તો તમને સરળતા રહે અમારો તમારી પાસે આવવાનો હેતુ જ એ છે કે તમે થોડા સ્ટ્રેસ ફ્રી રહો બીજું કે તમારી સાથે અમે ટીચર તરીકે નહીં એક મિત્ર તરીકે તમારી સાથે છીએ એટલા માટે તમારા કાંઈ પણ ડાઉટ હોય તો તમે અમને કહેજો તો આ વસ્તુ એક આની સાથે સાથે કનેક્ટેડ છે એટલા માટે તમને કહું છું એટલે સ્ટ્રેસ લેવાની જરૂર નથી બીજી વસ્તુ કે તમને ન સમજાતો હોય બે વાર પૂછો ત્રણ વાર પૂછો ન હોય આપણે લઈએ એમાં કંઈક નવું એડિટિંગ કરીએ કે જેથી કરીને તમને સમજાઈ જવું જોઈએ બરાબર કે જે તે રુધિરના પ્રવાહને અસર કરતી પરિસ્થિતિથી થાય છે તો એન્જાઇના ગમે થઈ શકે ઓચ ચિંતાનો ટૂંકમાં મતલબ કે તીવ્ર દુખાવો થાય અને ઓક્સિજન છે એ હૃદયના જે સ્નાયુઓ છે ત્યાં સુધી પહોંચે તો આ થયો એન્ઝાઇના વાત પહેલું હાઈપરટેન્શન આપણે આપણે રૂટીન લાઈફમાં આવતા બધા પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ છેલ્લા આપણી બુકની અંદર દર્શાવેલા એટલે તમને એમ થશે કે આ તમારે ફેમિલી છે આમાં જ તમને ચેપ્ટરની અંદર આખો સમજાઈ જાય કે ભાઈ બીજા કરતાં તમને કેટલું વધારે આવડે કારણ કે આ વસ્તુ છે ને એ આપણે રૂટીન લાઈફમાં જોતા હોય પણ એ કેવું હોય એક સામાન્ય માણસ તરીકે આપણે જોતા હોય તમે સાયન્ટિફિક વેથી તમે જુઓ કે ભાઈ આ વસ્તુ કહેવાય આને આને કહેવાય સીએડી કહેવાય આને એન્જાઇના કહેવાય હમણાં હાર્ટ ફેલિયર કહેવાય તો હવે એ વસ્તુ તમને સમજવું સહેલું થઈ જાય હજી આ સિવાયની ઘણી બધીઓ અનિયમિતતાઓ હોય હૃદયની પણ આપણા જે માનલો એનસીઆરટીની બુક છે એમાં ચાર જ દર્શાવેલી એટલા માટે મેં તમને હું આ ચારનું તે કહું છું જેમાં શરીરની જરૂરિયાત મુજબનું રુધિર અસરકારક રીતે પહોંચાડી શકતું નથી હૃદય જે પહોંચાડવાનું હોય રુધિર જે જરૂરિયાત હોય એ પ્રમાણેનું રુધિર ત્યાં પહોંચાડી શકે નહીં હૃદય આને ક્યારેક કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલિયર પણ કહે છે સીએચએફ બરાબર કારણ કે આ રોગનું એક મુખ્ય લક્ષણ ફેફસામાં રુધિરનો ભરાવ એટલે કે કન્જેસન થાય છે જે હૃદયનું નિષ્ફળ જવું હૃદયનો અટકાવ અરેસ્ટ થાય આમાં ટૂંકમાં જ્યારે હૃદયનો જે અટકાવ થાય તો એના કારણે અરેસ્ટ થાય બરાબર અને અટકાવના કારણે રુધિરનો જે છે એ રુધિરનો ભરાવો થાય ક્યાં ભરાવો થાય તો કે ભાઈ ફેફસામાં થાય એક મુખ્ય એક કારણ કીધું છે બાકી એવું નથી કે બધા વખતે આ જ વસ્તુ થાય પણ મોટા ભાગે સીએચએફ થવાનું કાર્ડિયા થવાનું ટૂંકમાં મેઇન કન્જેસ્ટિવ હાર્ટ ફેલ થવાનું એક કારણ શું છે તો કે ભાઈ ફેફસાની અંદર કે જે છે એ રુધિર નો ભરાવો થઈ જાય કન્સેન થઈ જતું હોય અને એના કારણે હૃદય છે નિષ્ફળ જાય અને એના કારણે તો શું થાય હૃદય નો અટકાવ થાય તો આ ચાર વસ્તુ છે એ પાછું આપણે માનલો કે આમની વાત કરીએ તો પેલો આપણે તમને જે છે હાર્ટ ફેલી વાત કરી પૂરું કરી દઈએ પેલા કે ભાઈ જ્યારે હૃદય ધબકારા ધબકારાનું બંધ કરે કે જેના કારણે જેના ટૂંકમાં જે ધબકારા ચાલુ હોય એ ધબકારા ટોટલી બંધ થઈ જાય અથવા તો હૃદયનો હુમલો એટેક જેને આપણે કહીએ જ્યારે હૃદયના સ્નાયુઓ હૃદયના અપૂરતા પુરવઠા દ્વારા નુકસાન પામે ટૂંકમાં આખું ટૂંકમાં જે છે એ એટેક આવે એટલે હૃદયના ધબકારા છે એ બંધ થઈ જાય અને હૃદયના સ્નાયુઓના જે આખો જે પુરવઠો છે એ એકદમ અચાનક રીતે નુકસાન પામે અને આજે આપણે હાઇપર ટેન્શન છે વન ફોર્ટી બાય નાઇન્ટી મેં તમને કીધું ને ભાઈ વન ફોર્ટી બાય નાઇન્ટી એમજી અથવા વધુ હોય તો એના હાઇપર ટેન્શન દર્શાવે અહીંયા જ આપણામાં વિરોધાભાસી એ છે કે ભાઈ વન ટવેન્ટી પહેલા આપણને એમ કે વન ટવેન્ટી બાય એટી કરતા વધારવા એના હાઇપર ટેન્શન કેવું અહીંયા પાછું એમ કે વન ફોર્ટી બાય નાઇન્ટી હોય તો એનાથી આવી રીતના કેવું પણ હવે આ તમને આંકડો કઈ રીતના મળે વન ટવેન્ટી બાય એટી નો વન ફોર્ટી બાય નાઇન્ટીન એ તમને એક પ્રશ્ન થવો જોઈએ તો ભાઈ એ આંકડો મળે કઈ રીતના લો કે દાખલા તરીકે એક સ્ટડી થતો હોય પચ સો જણાનું સ્ટડી થાય એ બધાનું બીપી માપવામાં આવે બ્લડ પ્રેશર માપવામાં આવે એ બધાનું બ્લડ પ્રેશર માપ્યા પછી એક એવરેજ કાઢવામાં આવે કે કોકનું એકસો દસ બાય એંસી છે કોકનું બસો બાય સો છે અથવા દોઢસો બાય લો કે છે એ વસ્તુનો જ્યારે જ્યારે તમારો ફિગર એક લેવામાં આવે ને એમની એવરેજ કાઢવામાં આવે એમની સરાસરી કાઢીને જે આંકડો આવ્યો હોય ને એ વન ટ્વેન્ટી બાય એટીનો હોય એટલા માટે વન ટ્વેન્ટી બાય એટી છે આ મૂળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે આપણે વન ટ્વેન્ટી બાય એટી ખાલી યાદ રાખી લે એવું નથી વન ટ્વેન્ટી આવ્યો કઈ રીતે આંકડો તો ચોક્કસ ટૂંકમાં એક એક સ્ટડી કરવામાં આવે એ સ્ટડીના આધારે એમની એવરેજ કાઢવામાં આવે એવરેજ વાળો જે ફિગર છે એ આ વન ફોર્ટી બાય નાઇન્ટી છે બરાબર અને ખાસ એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે ક્યારે રીતે બ્લડ પ્રેશરનો આંકડો એકી સંખ્યામાં ન આવે બરાબર કે એકસો એકતાલીસ બાય એકાણું આવ્યું કે એકસો એકતાલીસ બાય નેવું આવ્યું એવું ન આવે એવું જ્યારે તમે કોઈ કે અથવા તો તમે સાંભળો ત્યારે સમજો કે એમણે બ્લડ પ્રેશર સરખું માપ્યું નથી અથવા તો એ જે બ્લડ પ્રેશર છે એ માપવામાં કંઈક મિસ્ટેક છે હા ડિજિટલની વાત હોય ઇલેક્ટ્રિકની વાત હોય તો એની વાત અલગ છે બરાબર પણ એ ઇલેક્ટ્રિક છે એ પાછું બ્લડ પ્રેશર માપવા માટે રિલાયેબલ નથી કારણ કે એનાથી પ્રોપર તમારું જે માની લો કે બ્લડ પ્રેશર આવે અથવા તો ટૂંકમાં જે આપણે જે કામ છે ટૂંકમાં બ્લડ પ્રેશર માપવાનું બરાબર તો એ જે સરખું આવે કે નહીં એ હજી આપણને ખબર નથી આ ઇમરજન્સી હોય ત્યારે તમારે એ વસ્તુ કરી શકો જયારે તમે એમ્બ્યુલન્સમાં લઈને જતા હોય અથવા તો કઈક એવી ઇમરજન્સી રફલી આઈડિયા લેવા માટે આપણે હાઈપરટેન્શન જોવા માટે ટૂંકમાં બીપી છે વધારે છે કે ઓછું છે એ જોવા માટે ખાલી ડિજિટલ મીટરનો ઉપયોગ કરાય અદરવાઈઝ આપણે મર્ક્યુરી વાળું જે સ્પીગમો મેનોમીટર જેને બીપી માપવાના સાધનને પાછું શું કહેવાય તો પાછું એ પાછો પ્રશ્ન આવતો એને સ્પીગમો મેનોમીટર બરાબર તો એ આપણે આ બધા શબ્દો ને આ બધી વસ્તુઓ બુકમાં નથી લખેલી પણ તમને એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલે થોડી ડેફ હોય તો તમને ફાયદો થાય એટલા માટે તમને કહું છું કે હવે વન ફોર્ટી બાય નાઇન્ટી છે અથવા તો વધુ હોય તો એને હાઈપર દર્શાવે ઉચ્ચ રુધિરતા હૃદય રોગ તરફ દોરી જાય છે જો આવી રીતના માનો કે જો લગાતાર કન્ટિન્યુઅસલી જો આવું બ્લડ પ્રેશર હાઈ રહે ટૂંકમાં જે રહે બરાબર તો એ શું થઈ જાય તો ભાઈ એ રુધિર જે છે એ હૃદય રોગ તરફ આપણને લઈ જાય છે મગજ અને મૂત્રપિંડને પણ અસર કરે છે એટલે કે કિડની ને મગજ ને બંને ને અસર કરતું હોય છે બરાબર તો કે મગજ અને મૂત્રપિંડ તે અસર કરે છે એના કારણે અમુક પ્રકારના મગજના રોગ એટલે ટૂંકમાં કે માની લો કે ક્યારેક કાર્ડિયાક ને જેવો જેવો હૃદયમાં જેવો સ્ટ્રોક આવે એવો તે શું આવે બ્રેઇન સ્ટ્રોક એ આવે બરાબર છે મગજમાં જે આંચકો લાગી જાય એ પણ આના કારણે તે હાઈપર વધુ રહેવાના કારણે તે થતું હોય છે અને એની બીજી અસર પણ ક્યાં થતી હોય મૂત્રપિંડની અંદર પણ આવી બીજી અસર થતી હોય છે એટલે કે ભાઈ જે બ્લડ પ્રેશર છે બરાબર છે રુધિર દાબ છે એને આપણે રેગ્યુલરલી મેન્ટેન કરવો પડે એ મેન્ટેન કરવા માટે કઈ રીતના કરવાનું તો કે ભાઈ તમારી આ બધી જ વસ્તુ કાર્ડિયાકની બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે તમને પહેલા કીધું એમ કે ભાઈ તમારે તમારી સ્ટ્રેસ ફ્રી લાઈફ લેવી રહેવી પડે એકદમ પ્રોપર હાઈજેનિક ડાય ડાયટ રહેવું જોઈએ પછી બિનજરૂરી ટૂંકમાં તમારા ઉજાગરા એવું ન થવું જોઈએ રેસ્ટ પ્રોપરલી થવો જોઈએ રેગ્યુલર એક્સરસાઇઝની બધું થવું જોઈએ ફૂડ ઇન્ટેક પ્રોપર થવું જોઈએ હાઈલી સોલ્ટેડ ને મતલબ કે એ વસ્તુ છે એ વસ્તુ ઓછી કરી દેવી પડે બરાબર આ બધા ફેક્ટર્સ ને રિલેટેડ છે એ આપણી હૃદયને ટૂંકમાં એક બચાવવા માટેના એક પ્રિકોશન ટૂંકમાં છે રક્ષણાત્મક જેનું કાર્ય કહેવાય બરાબર કાંઈ નથી એ બહુ સારી બાબત છે પણ નહીં થવા દેવું એ એનાથી વધુ સારી બાબત છે એટલા માટે આ વસ્તુ કાંઈ નહીં થવા દેવા માટે આપણે કરવાનું હોય છે તો ભાઈ સ્ટ્રોક વોલ્યુમ છે એ શું છે તો કે ભાઈ સ્ટ્રોક વોલ્યુમ ઇક્વલ ટુ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ માઇનસ એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ આ નીટમાં એમાં પૂછાતો પ્રશ્ન છે એટલા માટે તમને અહીંયા ઇંગ્લિશમાં જ બતાવ્યું છે કે ભાઈ સ્ટ્રોક વોલ્યુમ કોને કહેવાય તો કે ભાઈ ઇક્વલ ટુ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ માઇનસ એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ બીજું તો ભાઈ કાર્ડિયક આઉટપુટ કોને કહેવાય તો કે ભાઈ હાર્ટ બીટ સ્ટ્રોક વોલ્યુમ હાર્ટ બીટ છે એ ટૂંકમાં અહીંયા આવી જાય તો કાર્ડિયાક ના છેદમાં શું આવી જાય તો સ્ટોક વોલ્યુમ પછી પલ્સ પ્રેશર કોને કહેવાય તો કે ભાઈ સિસ્ટોલિક પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક પ્રેશર વન ટ્વેન્ટી બાય એટી ને માઇનસ કરો તો ફોર્ટી એમ એચજી છે એ શું થયું એનું પલ્સ પ્રેશર છે તો આ બધા પ્રશ્નો જે આના રિલેટેડ ઘણી વખત ક્રોસ ક્વેશ્ચન નીટમાં પૂછાય છે એટલા માટે તમને મેં અહીંયા એક ફોર્મ્યુલા જ આપેલી છે એ ફોર્મ્યુલાને તમે ખાલી યાદ રાખી લો ગોખી લો એટલે તમને ઓટોમેટિકલી એ ફોર્મ્યુલા માટેનો જે જવાબ આવતો હોય અહીં આંકડો ભલે ગમે એ આવે એનું સ્ટોક વોલ્યુમ માટેનો આંકડો ગમે એ પૂછાય કે એ પૂછાય તો એ તમે મેળવી શકો એટલા માટે અહીંયા મેં આ કોઈ ફોર્મ્યુલા બનાવીને આપ્યા છે એટલે તમને યાદ રહી જાય અને આપણી અંદર જે મતલબ કે જે કામ થાય છે એ કઈ રીતના થાય છે એનું શોર્ટ ફોર્મમાં હું તમને વાત કરું એટ્રીયમ ડીપોલરાઇઝેશન અને પી વેવ તો જનરેટ થાય અને ડીપોલરાઈઝેશનમાં શું થાય કોન્ટ્રાકશન થાય એટ્રીયમ એશિયા નોડ એ નોડ શું થાય તો કે ડીપોલરાઇઝેશન અને શું થાય ક્યુઆરએસ વેવ થાય આ વાત થઈ એટ્રીયમની હવે વેન્ટ્રિકલની વાત કરીએ તો વેન્ટ્રિકલમાં શું થાય ડીપોલરાઇઝેશન અને કોન્ટ્રાકશન વેન્ટ્રિકલની વાત કરીએ તો કે ભાઈ રીપોલરાઇઝેશન ટી વેવ અને રિલેક્સ થાય આમાં ડીપોલરાઈઝેશન થાય અને કોન્ટ્રાકશન થાય પછી અહીંયા એવી નોડ નું depolarization થાય ક્યુઆરએસ વેવ આવે Q નો જે માની લો કે જે શરૂઆત નો ફેજ ની જે આપણે વાત કરી તે અને વેન્ટ્રિકલ repolarization ટી વેવ એટલે જ મેં તમને repolarization ને depolarization ના ધ્રુવીકરણ ને વિધ્રુવીકરણ વાળું જે તમને મેં કીધું કીધું તું એ બધું અહીંયા એટલા માટે મેં પહેલા દર્શાવી દીધું તું કે ભાઈ આમની અંદર contraction વાળો પાર્ટ આવે આની અંદર repolarization ventricle ની અંદર શું આવે relax નો part આવે અને ત્યાં ટી વેવ ખતમ થાય પછી પાછી ફરી વાર પાછી એની cycle ચાલુ થતી હોય છે તો આ ટૂંકમાં આપણું જે પાક છે એ એની વાત કરીએ હવે ઇમ્પલ્સ જે આવે બરાબર તો ઇમ્પલ્સ કઈ રીતના ટ્રાવેલ કરતા હોય કે જે વસ્તુનું જે મને લોકો આવે છે એ કેમ કામ કરે તો ભાઈ પેલું નોડ માં જાય પછી એવી માં જાય બંડલ ઓફ ઇઝ પરકિન્જે ફાઇબર્સ અને હાર્ટ મસલ આ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે કે ભાઈ આને તમે સિક્વન્સ ઇમ્પલ જે ધબકારાનો જે ભાગ જે છે બરાબર છે આપણે આદિ ભાષામાં ધબકારા કહીએ છીએ એકચ્યુઅલી હૃદયના ધબકાની વાત નથી પણ આજે આ ઇમ્પલ્સ કઈ રીતના કામ કરે તો કે ભાઈ એ ટ્રાવેલ કઈ રીતે કરે તો કે ભાઈ શરૂઆત ક્યાંથી થાય એસ એ નોડ થી પછી એવી નોડ પછી બંડલ ઓફ હિસ પછી પરકિન જે ફાઈબર ને અલ્ટિમેટલી છેલ્લે હાર્ટ મસલ હૃદય સ્નાયુ સુધી થઈ જાય અને આ એક ઘણી વાર નીટમાં પૂછાણું છે કે ભાઈ એસ નોડ શું છે તો એ પેસ મેકર છે એવી નોડ શું છે તો કે પેસ સેટર છે આ પ્રશ્ન બુકમાં ભલે નથી લખેલો પણ આ પૂછાય છે ખાસ યાદ રાખજો પણ નોડ એ પેસ મેકર છે એવી નોડ છે એ પેસ સેટર છે એટલે આ આખું જે વસ્તુ છે એ તમારું થઈ જાય જેનું જે ટ્રાવેલિંગ છે એ ઇમ્પોર્ટન્ટ હોય એસે નોડ એવી નોડ બંડલ ઓફ ઇઝ પરકિંગ ધ ફાઈબર અને હાર્ટ મસલ એ તમે આકૃતિ જોવો એટલે તમને આખી વસ્તુ છે એ પિક્ચર ક્લિયર થઈ જાય અને આ એક સિક્વન્સ આ ફ્લો ચાર્ટ છે એ ફ્લો ચાર્ટ થી શું થાય કે તમને ખ્યાલમાં આવી જાય કે આપણે જે ઇમ્પલ્સ આવે છે એ ઇમ્પલ્સ હૃદયની અંદર કઈ રીતના મૂ થતા હોય છે અને શરૂઆત ક્યાંથી થાય અને એનો એન્ડ ક્યાં થાય તો એની શરૂઆત થાય એસ એ નોડ થી અને એન્ડ થાય હાર્ટ મસલ થી હવે એસ એ નોડ ક્યાં આવે તો કે ભાઈ એને એસ એ નોડ પેસ મેકર તરીકે કહેવામાં આવે એવી નોડ ને શું કહેવામાં આવે પેસ સેટર તરીકે આમાં કન્ફ્યુઝન ન થાય એ ખાસ જોવાનું છે એસ એ નોડ છે પેસ મેકર છે એવી નોડ છે પેસ સેટર છે તો આપણે આજે અઢારમું ચેપ્ટર છે એ ઓલમોસ્ટ આપણે ખતમ કર્યું છે છતાંય તે આમાં કોઈ પણ ડાઉટ્સ હોય તો મેં તમને મારો જે નંબર આપ્યો છે એ નંબર ઉપર વોટ્સએપ કે કોલ કરજો તો હું તમને તમને કંઈ પણ ડાઉટ્સ હશે તો આપણે કરી દઈશું બરાબર અને ખાસ ચોથો લેક્ચર તમે જો ન જોયો હોય તો ફરીવાર જોઈ લેજો અને પછી આગળનું જે આપણું ઓગણીસમું ચેપ્ટર છે એ નેક્સ્ટ ટાઈમથી આપણે ઓગણીસમું ચેપ્ટર ચાલુ કરીશું બરાબર અને તેમ છતાં હજી કાંઈ ફીડબેક હોય અપડેટ હોય તો તમે ચોક્કસથી મને કહેજો તો એ પ્રમાણે આપણે ચેન્જીસ કરીને તમને ફાયદો થાય એના માટે આપણે મહેનત કરીશું બરાબર છે